રાજ્યમાં કોરોનાનો કેર બેકાબુ બન્યો છે ત્યારે ડાયાબિટીઝ ધરાવતા કોરોના સંક્રમિત દર્દીઓમાં મ્યુકોર મ્યુકોરમાઇકોસિસ ફંગસનું જોખમ વધ્યું છે આ રોગમાં અનેક લોકો પોતાની આંખની રોશની ગુમાવી ચૂક્યા છે આ પ્રકારની બીમારી ધરાવતા દર્દીઓનું પ્રમાણ પણ રાજ્યમાં ચિંતાનું કારણ બન્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ આઠ કેસ નોંધાયા છે કે જો મ્યુકોર માયકોસિસથી પીડિત હોય હાલની સ્થિતિમાં સિવિલમાં સાત દર્દીઓ મ્યુકોર મ્યુકોરમાઇકોસિસનો ઈલાજ કરાવી રહ્યા છે અમદાવાદ સિવિલ ખાતે દરરોજના સરેરાશ ત્રણથી વધુ દર્દીઓ આવી રહ્યા છે મ્યુકોર માયકોસિસની સારવાર માટે અગાઉના સમયના મહિનામાં જો વાત કરવામાં આવે તો મ્યુકોરમાઇકોસીસના ચારથી પાંચ કેસ આવતા જેમાં છ થી આઠ કેસ જેટલા થઈ રહ્યા છે એટલે કે કોરોના પછી હવે દર્દીઓએ સાવધાન રહેવું પડશે આ બીમારી વિશે વધુ માહિતી આપી સિવિલના ઇએનટી વિભાગના વડા બેલાબેન પ્રજાપતિએ દિવસે દિવસે વધી રહ્યા છે આપણી સાથે છે સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ડોક્ટર બેલાબેન પ્રજાપતિ બેલાબેન કયા પ્રકારે આ કેસ વધી રહ્યા છે અને ખાસ તો લક્ષણો શું છે આ પેશન્ટ અત્યારે લગભગ રોજના પાંચ થી છ પેશન્ટો ઈએનટી ઓપીડીમાં આવી રહ્યા છે અને એ લોકોના લક્ષણો માથામાં દુખાવો થવો આપણે ગાલ ઉપર સોજો આવો એક આંખ ડ્રુપિંગ એટલે પડી જવી તાળવે કાળું કાળું દેખાય અને આવા બધા લક્ષણો પેશન્ટોમાં જોવા મળે છે અને આવા બધા પેશન્ટો લગભગ પચાસ વર્ષથી ઉપરના અને ડાયાબિટીસ હોય એવા વધારે જોવા મળે છે રોજના કેટલા કેસ આવે છે સાથે જોઈએ તો વીકમાં કેટલા આવ્યા છે કેટલા મહિનામાં કેસ કેટલા આવ્યા છે અને મૃત્યુ કેટલા થયા પાંચથી છ પર ડે ગણો એ પ્રમાણે તમે અંદાજ કાઢી લો કે અઠવાડિયામાં કેટલા આવે ને વીક મંથમાં કેટલા આવે મૃત્યુ કેટલા થતા મૃત્યુ આ વખતે દર ઓછો છે લખેલી એક તો પેશન્ટો બી થોડા વહેલા આવી ગયા છે અને પર વીક એક કે બે મૃત્યુ થાય છે આ ટ્રીટમેન્ટ ખર્ચાળ પણ કહેવામાં આવે છે કયા પ્રકારની ટ્રીટમેન્ટ રહેતી હોય છે કેમ છે એટલે હવે એમાં એવું છે ને કે ખર્ચાળ એટલા માટે કે એક બાજુ સાદું ના આપો તો અઢીસો રૂપિયા પર ડે થાય ને પણ એની આડઅસર એટલી બધી છે કિડની ઉપર એટલે પછી આડત્રીસ હજારનું એમ્ફોટેરેસીને આવે એ આપવું પડે એટલે એ પ્રમાણે એનો ખર્ચ ખર્ચાળ રહ્યા કહેવાય અને લાંબો ટાઈમ આપવો પડે લગભગ એકવીસ થી અઠાવીસ દિવસ સુધી કયા પ્રકારની સ્થિતિમાં દર્દીઓ હોય એટલે કે મલ્ટિપલ બીમારીઓ હોય તો તેવા લોકોએ કયા કયા વ્યક્તિઓ સાવચેતી રાખવાની જરૂર મેં કીધું એ પ્રમાણે પોસ્ટ કોવિડ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જે લોકોને ડાયાબિટીસ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જે લોકોને કોવિડમાં અપાયું હોય એ લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ટૂંકમાં કહીએ તો જે પ્રકારે મ્યુક્રોમાઇકોસીસ કેસ વધી રહ્યા છે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ જો સાવચેતીમાં કેટલેક અંશે પણ બેદરકારી રાખવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ ટીવી નાઇન